જામજોધપુર વિઝન સંસ્કાર ઇન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટી દ્વારા વેન્ટિલેટર મશીન ધારાસભ્યના હસ્તે સરકારી હોસ્પિટલને લોકાર્પણ કરાયું. જામજોધપુરમાં આવેલ વિઝન સંસ્કાર ઇન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટી સલીમભાઈ ભારવાણી દ્વારા જામજોધપુરની સરકારી હોસ્પિટલને વેન્ટિલેટર મશીન પોતાના તરફથી ભેટ આપવામાં આવેલ છે, જે વેન્ટિલેટર મશીનનું લોકાર્પણ ધારાસભ્ય ચિરાગભાઈ કાલરિયાના વરદ હસ્તે, જૈન સોશિયલ ગ્રુપના પ્રમુખ હિમાંશુભાઈ મહેતા તેમજ દાતા પરિવારના સલીમભાઈ ભારવાણી અને સરકારી હોસ્પિટલના ડોક્ટર તેમજ વિઝન સંસ્કાર ઇન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટીગણો તથા મામલતદાર અને જામજોધપુરના મહિલા પીઆઈની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવેલ છે. તેમજ ધારાસભ્ય દ્વારા દાતા પરિવારના સહયોગથી જામજોધપુરમાં સરકારી હોસ્પિટલમાં આ સુવિધા વધારવા માટે યોગદાન આપેલ છે અને આભાર વ્યક્ત કરેલ છે. એવા સલીમભાઈ ભારવાણી, જેમનું મૂળ ગામ પાનેલી છે પણ કર્મભૂમિ જામજોધપુર છે, તો આજે જામજોધપુર હોસ્પિટલ ખાતે એમને એવો વિચાર આવ્યો કે અત્યારે જે કોરોનાની મહામારી ચાલે છે તેને લઈને અત્યારે સમગ્ર ઇન્ડિયામાં વેન્ટિલેટરોની પણ ઘણી બધી ખૂટ છે, તો હમણાં જે જ્યોતિ સીએનસીએ નવો આવિષ્કાર કર્યો દમણ એકનો, તો એમને એવો વિચાર આવ્યો કે ભાઈ જામજોધપુર મારી કર્મભૂમિ છે અને આ હોસ્પિટલને ખાસ આ વસ્તુની જરૂર છે. તો એમનો વિચાર આવ્યો, એમને મને ફોન કરીને કીધું કે આપણે આવું કરીએ તો ખૂબ સરસ વિચાર છે. ખાસ કરીને એક વાત એ મૂકવા માંગુ છું આપની પાસે કે ભાઈ કોઈ પક્ષપાત કે કોઈ કોમવાદ વગર સલીમભાઈ ભારવાણી છે, ખુજા પરિવારમાંથી આવે છે, બરાબર છે, અને ખૂબ ઉમદા કામ કર્યું છે. એટલે ખાસ કરીને અત્યારની આ સ્થિતિમાં જે આ ભાઈચારાની અને મદદરૂપ થવાની એમને આ કોશિશ કરી છે, તો એમના પરિવારનો પણ હું આ તકે આભાર માનવા માંગુ છું. કેમ કે પરિવારની જો સહમતિ હોય તો જ કોઈ દાન કે કઈ થઈ શકે, એટલે એમના પરિવારને પણ હું આ તકે આભાર માનવા માંગુ છું. અને જે આપણી હોસ્પિટલમાં વિધાનસભામાં પણ મેં પ્રશ્ન ઉઠાવ્યો હતો અને આરોગ્ય મંત્રી શ્રી પાસે માંગણી કરી હતી 50 બેડની હોસ્પિટલ કરવી છે, તો હું જોઈ રહ્યો છું કે આ સમગ્ર મારા મત વિસ્તારનો એટલે જામજોધપુર લાલપુરનું સપનું સાકાર થઈ રહ્યું છે એવું મને દેખાઈ રહ્યું છે. કેમ કે સલીમભાઈ જો વેન્ટિલેટર આપ્યું છે તો હવે આ હોસ્પિટલોની પ્રગતિ ચાલુ થઈ, આજે જામજોધપુરમાં આ દાતા તરીકે એમને આપ્યું છે એટલે એમનો આભાર માનું છું. અને આવતા દિવસોમાં લાલપુરમાં પણ કોઈ દાતા થાય અથવા તો મારા પ્રયત્ન હશે કે લાલપુરને પણ એક આવું વેન્ટિલેટર મળી રહે અને આરોગ્યની સુવિધા છે એ જળવાઈ રહે. અને અંગ્રેજીમાં પણ એક કહેવત છે, હેલ્થ ઇઝ વેલ્થ, એટલે આરોગ્ય બધાનું સારું હશે તો બધું છે. એટલે આ તકે ખૂબ સરસ અમને વિચાર આવ્યો છે અને એમને ડોનેશન આપ્યું છે, તો હું ભારવાણી પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું. સલીમભાઈ જેવી પ્રેરણા બધાને કુદરત આપે એ પણ કુદરત પાસે વાત નીકળું છું. આભાર, જય હિંદ, જય ભારત. હવે તમે આજે એમએલએ પક્ષમાં છો, તો હાલો જે મહામારી થઈ છે તેને લઈને જામજોધપુરમાં તમે શું રીતના વાતાવરણમાં જોયેલું છે, એમાં કીટ વિતરણ શું કરવામાં આવેલી છે, કે સરકાર શ્રી કઈ રીતના મદદરૂપ થઈ છે, તો શું મદદ કરવામાં આવે? વિજય બગડા, KTV ન્યૂઝ, જામજોધપુર.